પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો નંબર થયા પછી કવિને કઈ વાતનું દુઃખ છે તો જવાબ છે મોટા થયા પછી કવિને માના ખોળાથી દૂર જવું પડ્યું એ વાતનું દુઃખ છે પ્રશ્ન નંબર બે કવિને ફરી પાછા બાળક થવાની ઈચ્છા શા માટે થાય છે તો જવાબ છે માનો ખોળો ખૂંદવા માટે કવિને પાછા બાળક થવાની ઈચ્છા થાય છે પ્રશ્ન નંબર ત્રણ માં બોલતાની સાથે જ કવિને શું સાંભળે છે તો જવાબ છે માં બોલતાની સાથે જ કવિને પોતાનું બાળપણ સાંભળે છે પ્રશ્ન નંબર ચાર મોટપની મજા કવિને કેવી લાગે છે પ્રશ્ન નંબર પાંચ કવિ કાગડા કોને કહે છે તો જવાબ છે કવિ કાગ પોતાને કાગડા કહે છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નની મુદ્દાસર નોંધ લખો કવિ દ્રષ્ટિએ બાળપણ વર્ણવો તો જવાબ છે કવિ કાગે દુહામાં અને નિર્વ્યાજ પ્રેમની મહિમા વર્ણવ્યો છે મોટા થયા પછી માં શબ્દના ઉચ્ચાર સાથે જ માં માનો ખોલ

હવે માં વિનાનું જીવન નિરર્થક લાગે છે એના વિશે અભ્યાસ કરીશું પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો જે લોકો પોતાની માઠી ગ્રહ દશાથી વિચલિત થયા છે અને તેના ગુલામ બની જીવનથી હારી જાય છે તે ખુમારી પૂર્વક નું જીવન જીવી નથી શકતા પ્રશ્ન નંબર બે દશાથી ગભરાય જનારા કોનાથી અજાણ છે તો જવાબ છે દશાથી અજાણ છે પ્રશ્ન નંબર ત્રણ કવિએ દશાને કોના જેવી કહી છે તો જવાબ છે કવિએ દશાને સડક જેવી કહી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નના ત્રણ ચાર વાક્ય લખો નંબર દશા અને દિશા વિશે કવિ શું કહેવા માંગે છે તો દશા અને દિશા વિશે કવિનું નું કહેવું છે કે માનવીના જીવનમાં કોઈ વાર માઠી ગ્રહ દશા ચાલતી હોય ત્યારે તેનાથી તે વિચલિત થઈ જાય છે તેનો ગુલામ થઈ જાય છે તો તે ખુમારી પૂર્વક જીવન જીવી શકે નહીં હકીકત દશા એટલે કે ભાગ્યને આધારે બેસી રહેવા કરતો ખુમારી પૂર્વક સાચી દિશા જાણી તે પુરુષાર્થ કરવો રહે તો તેને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે પ્રશ્ન નંબર બે સડક કોને રોકી શકતી નથી શા માટે તો જવાબ છે પુરુષાર્થ કરનારને સડક દશા કે ભાગ્ય રોકી શકતી નથી કારણ કે તેનામાં પરિશ્રમથી આગળ વધવાની ખુમારી છે હવે આપણે હાઈકુ નો અભ્યાસ કરીશું જે જાપાનનો સાહિત્ય પ્રકાર છે नंबर एक नीचेना प्रश्नों एक एक वाक्य के जवाब लखो नंबर एक शानी पिंछी फरती रहे तो जवाब अंधकार के असत्य पिंची फरती रहे नंबर बे

પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો નંબર અંધકારની અને દીપ દ્વારા કવિ શું બોધ આપે છે તો જવાબ છે અંધકારની પિંચી અને દીપના પ્રતીક દ્વારા કવિ બોધ આપે છે કે જેમ અંધકારની ની પિંચી વળે ચારે બાજુ ફરે અને તે તે સ્થળને

મુરલી હાઈકુ દ્વારા શું કહેવા માંગે છે તો જવાબ છે મુરલી ઠાકુર એ ઘરમાં વસતા માનવીના સંસ્કાર અને પ્રતિષ્ઠાના આધારે ઘરની ખાનદાની નક્કી થાય છે પ્રશ્ન નંબર ત્રણ રાવજી પટેલ માછી અને માછલી દ્વારા માછલો પકડવા ઉભો છે માછલી જાણે છે કે એનું મૃત્યુ નિશ્ચિત છે છતાં તે જળમો મોજ તરે છે જીવન જીવવાનો આનંદ માણે છે એમ મૃત્યુ અનિવાર્ય છે એ જાણવા છતાં જીવન જીવવાનો આનંદ માણતો માનવી માછલી જેવો છે ડોક્ટર શબ્બીર અલીજી ભટ્ટ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો મિત્રો આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો જેથી તુરંત તમને નવા વિડીયો મળી રહે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો